વઝીર નિલેશ પાયલ હિતેશ બધાને ગુડ મોર્નિંગ બેટા થોડુંક મારે મોડું થયું છે આજે અને હું આજે લેક્ચર પણ અડધો કલાક જ લઈશ એનું કારણ છે આજે બ્લડ ડોનેશન કેમ્પ છે આપણી કોલેજમાં સેન્ટ્રલ હોલ ખાતે એટલે ત્યાં પણ પહોંચવાનું છે આપણા પરીક્ષા નિયામક સુખડિયા સાહેબ પણ હોસ્પિટલાઇઝ થયેલા નડિયાદ એમના પરિવારને પણ મારે બસમાં મૂકવા જવાનું છે એટલે સાડા આઠ વાગે હું તમારું લેક્ચર સાડા સાત વાગે લેક્ચર પૂરું કરી દઈશ આમ તો ગઈકાલે આપણે મળ્યા હતા માઇક્રોસોફ્ટ ટીમથી બધા જ છોકરા દીકરા દીકરીઓ કંઈક જે સમસ્યા હતી પરીક્ષાને લગતી લેક્ચરને લગતી આ બધી વાતો આપણે કાલે ગઈકાલે થઈ ગઈ છે આજે થોડીક એમ જ આપણે દરેક વખતે વાતો કરીએ ને એવી જ વાતો આપણે આજે કરીશું ખરેખર તો એક ભયંકર પરિસ્થિતિ ચાલી રહી છે આપણા દેશમાં ચારસો પાંચસો વર્ષે એકાદી વખત આફત આવે છે પૃથ્વી ઉપર એવી આફત અત્યારે આવી છે અને એમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ વાતાવરણ થોડુંક બિહામણું છે ભયાનક વાતાવરણ આપણને દેખાઈ રહ્યું છે પણ થોડીક ફિલોસોફી કાઉન્સલિંગ હું તમારું કરું તો એવું આપણે વિચારવું જોઈએ આ બધું જે સૂત્રધાર છે નિયંતા છે જગતનો ઈશ્વર છે એના માટે આ બહુ મોટી વસ્તુ નથી પ્રકૃતિ માટે કુદરત માટે આ બહુ મોટી વસ્તુ નથી અને આપણા જીવનનો એક ક્રમ છે આપણા વેદોની અંદર એક વૃત એવો શબ્દ છે ઋત વેદોની અંદર ઋત શબ્દનો અર્થ થાય છે અટલ ઘટના જે ક્યારેય એનો નાશ નથી કરી શકાતો એને જ્યારે પહોંચી નથી શકાતું એવી અટલ ઘટનાને રૂત એવો શબ્દ આપેલો છે આપણા વેદોએ રૂત એટલે અટલ ઘટના જે ઋતનો સાદો અર્થ કરવો હોય તો નિસર્ગ નિસર્ગ એટલે શું નિસર્ગનો આપણે અર્થ શું સમજ નિસર્ગ એટલે નદી નાળા ઝરણા પર્વત આવું ને નિસર્ગ એ તો છે જ નિસર્ગ એટલે ટૂંકમાં નિર્દોષતા નિર્દોષતા પાસે ક્યાંય કપટતા ન હોય ક્યાંય જટિલતા ન હોય બે વત્તા બે બરાબર ચાર થતું હોય એવું કોઈ નિર્દોષ અને એવું કોઈ અટલ છે એ બી ઘટનાઓને ઋતની ઘટનાઓ કહેવાય છે સૂર્ય પૂર્વમાં ઉગે જ છે રોજ પશ્ચિમમાં હાથમે છે આ એક ઋત છે ઋતુનો સિદ્ધાંત છે પ્રકૃતિ ઋતુ ઋતુ સમયે ચાલે જ છે ઋતુ આપણને એવું થાય ક્યારેક ચોમાસું ન આવ્યું હોય એક વખત ઉનાળો આવ્યો જ નહીં શિયાળો મે મહિનામાં અને માર્ચથી એપ્રિલ મહિનામાં કક્કડતી ઠંડી પડતી રહી અને ઉનાળો આવ્યો જ નહીં આવું બને જ નહીં આપણા બાપ દાદાના બાપદાદાના બાપદાદાને પૂછ્યું તો આવું ક્યારેય નથી બન્યું આપણને એવું નથી લાગતું કે એક વખત તો બારે મા વરસાદ વરસતો રહ્યો હા ક્યારેક માવઠું થતું હોય એ જુદી વાત છે પણ શ્રાવણ ભાદરવા જેવો વરસાદ આખા બારે બાર મહિના પડ્યો હોય આવું ઋતુ એ ક્યારેય ફેરફાર કર્યો નથી સૂર્ય એને નિયમિતતાથી ઉગે છે એ ક્યારેય આથમ આત્મે એની નિયમિતતા ત્યાં છે ક્યારેય પશ્ચિમમાં ઉગી ગયું એક દિવસ સૂર્ય અને પૂર્વમાંથી પાછો આઇથમો આવું બન્યું નથી ક્યારેય એવું બન્યું નથી કે એક દિવસ સૂર્ય ઉગ્યો જ નહોતો આખો દિવસ અંધારું રહ્યું આવું બન્યું જ નથી આને કહેવાય ઋત ઋત એટલે એક સિદ્ધાંત આવી ઋત આપણા જીવનમાં પણ છે રોગ ઘડપણ અને મૃત્યુ આ એક ઋતનો સિદ્ધાંત છે પ્રકૃતિનો સિદ્ધાંત રોગ ઘડપણ અને મૃત્યુ ખાલી મૃત્યુ નહીં રોગ પણ આવે છે ફિલોસોફીમાં એને છે ને આધિ વ્યાધિ અને ઉપાધિ અથવા તો આધિ જે ભૌતિક સુખો આધ્યાત્મિક સુખો અને પ્રાકૃતિક સુખો દુઃખો સોરી આ બધું ચાલતું જ હોય છે આધિ વ્યાધિ મનને વ્યાધિ લાગે આધિ એટલે ભૂકંપ કેવું કંઈક થાય અને કોઈ પ્રાકૃતિક રૌદ્ર સ્વરૂપ લઈને અને એવી કોઈ સમસ્યા એવું કોઈ દુઃખ આવે આપણા જીવનમાં આવે સામૂહિક દુઃખ હોય ભૂકંપ થયો સુનામી આવી ગ્લોબલ વોર્મિંગ થયું આ બધું સામૂહિક દુઃખ છે એવી રીતનું વ્યક્તિગત જીવનમાં પણ દુઃખ હોય પતિ પત્નીનું દુઃખ બાળકનું દુઃખ કોઈ આવી કોઈ ઘટના બને છે એ પણ એક દુઃખ છે અને કેટલીક આપણને માનસિક ઉપાધિઓ લાગેલી હોય છે માનસિક ડિપ્રેશનની અંદર આપણે આવીને અને દુઃખને ઉપાડીએ કાલ્પનિક દુખ આ બધા દુઃખનો દરિયો આપણા જીવનમાં સતત ઘૂઘવતો જ હોય છે દુઃખ વગર કવિ કિટ્સે તો એવું કીધું છે કે જીવનનું ખરું સંગીત તો જીવનના કરુણ પ્રસંગોમાંથી જ ઉદ્ભવે છે અંગ્રેજી લિટરેચર જે વાંચતા હશે વિદ્યાર્થીઓને ખબર હશે કે જીવનનું ખરું સંગીત જીવનના કરુણ પ્રસંગોમાંથી ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય છે તમે વિચાર કરો કે જીવનમાં દુઃખ વગર માણસ શું સુખી હોય તમે હાઈલા જતા હોય અને ક્યાંય એટલે ક્યાંય તમને તડકો જ ન હોય છાંયો જ હોય ગરમી જ ન હોય તો તમને એકાદા વૃક્ષના છાયડાની કિંમત સમજાય ન સમજાય પણ રેગિસ્તાનમાં ક્યાંક જતા હોઈએ ભરપૂર તરસ લાગી હોય અને ખૂબ ધૂમિકાર તડકો હોય એવા સમયે કોઈ વિસામો મળી જાય તો એ વિસામો કેટલો સુંદર લાગે એ વિસામાની આપણે કદર કરીએ ભલે કરકાબરું કોઈ ઝાડ હોય છતાંય આપણે એના છાંયડે બેસીએ અને આપણને થાય કે વાહ શું શીતળતા મળી છે નદીમાં આપણે સતત હોઈએ તળાવમાં સતત હોઈએ તો એ પાણીની કિંમત ન થાય પણ રેગિસ્તાનમાં ભૂલા પડેલા હોય અને એવું મરણો જીવન વચ્ચે જોલા ખાતા હોય કે અસ્તિત્વનો જંગ છે હવે મને પાણી મળશે કે નહીં મળી જઈશ પાણી વગર એ સમયે ગ્લાસ પાણી મળી જાય તો એ ગ્લાસ પાણીની કેવડી મોટી કિંમત થાય એટલે જીવનમાં જે ઘટનાઓ ઘટે છે એ જીવનનો એક ભાગ છે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે બહુ હુંફાળું થવું પણ સારું નથી હવે તમે જુઓ અત્યારનું જે જનરેશન છે અત્યારની જે પેઢી છે એમાં અને અમારી પેઢીમાં જમી આસમાનનો ફરક છે અને અમારી પેઢીમાં અને અમારા બાપ દાદાઓ જે જીવતા હતા એની પેઢીમાં ફરક છે સારોય ફરક છે ને ખરાબ ફરક છે હવે આપણા બાળકોએ રડવાનું છોડી દીધું છે હવે અમને ખબર છે સ્કૂલ જરાય ગમતી ને અમને અમને સ્કૂલે મૂકી જતા ખેંચીને રીત સરનામ ઢસડીને સ્કૂલ ચડાવીને સાહેબને હોંપીને વહી જાય અને ઠેઠ સાંજે પાછા લેવા આવે ને પાંચ વાગે ત્યાં સુધી એ બાળક ધ્રુસકે ધ્રુસકે રડતું હોય હિપકે ચેડ્યું હોય ખૂણામાં બેઠું બેઠું એવા હિપકે ચેડ્યું હોય ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક રડતું રહેતું બાળક હિપકા લેતું હોય અત્યારના બાળકને આ હિપકા તમને સાંભળવા નહીં મળે હિપકા એટલે આમ 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 સતત સતત આમ રડતું ન હોય આંખમાં આંસુ પતી ગયા હોય અને સતત રડતું રહેતું હોય આ શું હતું આપણને એમ લાગે કે આ તો કાંઈ રીત કહેવાય ખબર નહીં એ સમયે બાળક શું વિચારતું હશે એના અનકોન્શિયસ માઇન્ડની અંદરથી કેવા એન્જાઈમ પેદા થતા હશે ખબર નહીં પણ આવા રડતા બાળકો પ્રતિકાર શક્તિવાળા બનતા જબરજસ્ત અમે બધા એમાં આવીએ છીએ અને એવડું મોટી કાંઈક આફત આવી જાય સંસારિક આફત સંબંધોની આફત આર્થિક આફત તો મનમાં મૂંઝાઈએ ખરા પણ આત્મહત્યાનો વિચાર નથી કરતા કોઈ લાગે કે આ બધું થઈ જશે આ બધું છે ને કોઠે પાડી લીધું હતું નાનપણથી શક્તિ ખીલતી એવી જ રીતે એ સમયે ભીખાર રહેતા આજે બાળકને ભૂખ ઘરમાં જ્યાં હાથ નાખે ત્યાં નાસ્તો મળે અને ત્યારે તો જ્યારે બા ચૂલો સળગાવીને રસોઈ મળે રોટલો બને શાક બને પછી જ ખાવાનું મળે ત્યાં સુધી ભૂખને સહન કરવાની અત્યારનો છોકરો ક્યાં ભૂખ સહન કરે છે જબરજસ્ત ભૂખને સહન કરતા રહેવાનું આ ભૂખને સહન કરવાનું પણ એક છે સાયન્સ છે આપણા શાસ્ત્રોમાં તો ક્ષુધારૂપેણ સંસ્થિતા એવું લખ્યું છે નમસ્તસ્ય 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 નમો નમઃ ક્ષુધા ક્ષુધા એટલે ભૂખ ભૂખને પણ નમન કર્યું છે ભૂખને પણ દેવી ગણી છે ભૂખને પણ એક શક્તિ ગણી છે આપણો જે જઠરાંગની અગ્નિ હોય ને એ ક્યારેક ક્યારે હાવ બુજાઈ જવું ન જોઈએ થોડુંક ભીખાર એવામાં પણ મજા છે થોડીક જીવનમાં ક્ષુધા એનો પણ આનંદ છે મેડી મેરી મેન્ડોના અને એવા બધા જે બહુ મોટા સેલિબ્રિટીઓ હતા દિવ્યા ભારતી આ બધાય આત્મહત્યા કરી ગયા શા માટે કારણ કે એની પાસે ભૂખ જ નહોતી રહી જે માગે બધું મળી જતું મેરી મેડોનાને અમેરિકાની એવી એ હિરોઈન હતી કે એને માટે પ્રેસિડન્ટ રાહ જોતા કે એની સાથે મને ડિનર કરવા મળે અને રોજ એનું એવા મહા મહા માણસો એની સાથે એનું ડિનર ગોઠવાતું એમ નક્કી કરે કે ન્યૂયોર્કમાં મારો અહીંયા બંગલો હોવો જોઈએ બીજા દિવસે એનો ત્યાં બંગલો બહુ નાની ઉંમરે ખૂબ તનાઢ્ય સ્ત્રી થઈ ગઈ હતી અને સુંદર કેવી કે આજે પણ અમેરિકાના વ્હાઈટ હાઉસની અંદર એમનો ફોટો ટીંગાળેલો છે આ સ્ત્રીને એટલી બધી કીર્તિ એટલી બધી જહાલી મળી ગઈ કે એની ભૂખ સમી ગઈ બધી છે એટલે ભૂખ રહેવી જોઈએ તમને ફ્રીજ નહોતું ત્યારે એમ થતું કે આ આપણા ઘરમાં ફ્રીજ હોય તો આપણે બરફ ખાઈ ટીવીનો તો બાજુના કોઈ ટીવી જોવા જતા હવે તમારામાં એવા કદાચ બાળકો નહીં હોય અમારા ગામમાં તો એક આખા ગામમાં ટીવી હોય અને ત્યાં ઊભા ઊભા દૂર ઊભા ઊભા હોય ટીવીનો ચિત્રહાર અને એ રવિવારનું ફિલ્મ જોતા દૂરદર્શનનું ત્યારે એવા સ્વપ્નઓ અમારી પાસે હતા કે અમારી પાસે કોઈક દિવસ ટીવી આવશે અમે સમૃદ્ધ હતા તમારી પાસે બધું છે છતાંય કદાચ તમે ગરીબ છો કારણ કે અમારે પાસે સ્વપ્નની આશાઓની સમૃદ્ધિ હતી તમારી પાસે એ ક્યાં છે તમે કદાચ સ્વપ્નાઓ કરતા જ હશો રુદ્રાક્ષો છો બધા મોટા મોટા સ્વપ્ન કરતા હશો કોઈ પ્રેસિડેન્ટ થવાનું કોઈ મિનિસ્ટર થવાનું કોઈ અધિકારી થવાનું આવા સ્વપ્ના કરતા હશો મોટા મોટા સ્વપ્નાઓ પણ અમે નાના નાના સ્વપ્નની અંદર બહુ લાણી લેતા બહુ મજા કરતા કહેવાનો મતલબ ફક્ત એટલો છે કે ભૂખ્યા જ્યારે રહેતા નાનપણમાં ભૂખ્યા ત્યારે વિચાર જાગતો ભૂખ્યા ભજન ન થાય એમ કહેવાય છે પણ મને એવું લાગે છે કે ભૂખ્યા છે ને સમસ્યા વિશે વિચારી પણ ન શકો કાલ માર્ક્સ છે ને કાલ માર્ક્સ જેણે દાસ કેપિટલ લખેલું છે અને માર્ક્સવાદ આવ્યો રશિયાની અંદર એ માર્ક્સ ત્રણ દિવસ લગી ભીખોર્યો હતો ખાવાનું મેળ્યું નથી ત્રણ દિવસ સુધી એણે જોયું રેખડો ફેરો મોટા મોટા બિલ્ડિંગોની વચ્ચે નાના નાના ઝૂપડાઓ નાના નાના ઝૂંપડાઓની વચ્ચે ક્યાંક ગગનચુંબી મહેલો આવું કેમ છે અસમાનતા કેમ છે ખૂબ શ્રીમંત છે કેમ ગરીબ છે ત્રણ દિવસ સુધી આ અસમાનતા ઉપર એ માણસ ભીખો થઈશો રેડ્યો છે અને પછી એને દાસ કેપિટલ લખ્યું છે ભૂખ છે ને ભૂખ તમે ભૂખ્યા સાંજે વોકિંગ કરવા નીકળજો ને ભૂખને થોડીક સહન કરજો ભૂખ્યા વિચારો તમારા બદલી જશે આપણે નથી ભૂખો માણસ આમ વડકા ભરતો હોય ભૂખ થાય એટલે આમ ગુસ્સો આવે એ બધી વાત સાચી છે એ આવે જ છે પણ આ સમયે જો ખાલી સ્વાર્થના નહીં પણ નિસ્વાર્થના વિચારો કરવા લાગો ને તો પણ તમને કંઈક રસ્તો મળે તમારો વિચાર વિચાર શક્તિ જબરજસ્ત છે માણસ પાસે એ તમને ક્યાંક લઈ જશે એટલે આ બધી વસ્તુઓ જીવનની જેવી આ વ્રતનું મહત્વ એટલે મોરાકતનું મહત્વ એટલે જ છે તમે મીઠાની કદર કરો મીઠાની ભલે કિંમત કાંઈ ન હોય દીકરી મોરાકત રે મીઠું ન ખાય જોઈ લેજો કેટલું સરસ મજાનું અન્ન હોય પણ એક મફતનું મીઠું એમાં ન હોય ને તો કેવું મોડું ફીકું લાગે આ આ વ્રતની કિંમત એ છે મૌન વ્રત મૌન વ્રત તમને આ સ્વરપેટી આવી છે તમે ગમે ત્યારે તમારી પાસે વિચાર શક્તિ છે ને તમે ગમે ત્યારે કૂદકી કૂદી પડો છો કોઈ સાથે વાત કરી શકો છો એક દિવસ મૌન રહેજો જોઈએ મૌન એટલા ઈશારા કરીને કહેવાનું એવું નહીં લખીને કહેવાનું એવું નહીં મૌન એટલે મૌન અને પછી તમારે કંઈક વસ્તુ જોતી હોય ને પછી તમે કેવા અંદર તડફડો છો કેવા અંદર મથામણ કરો છો ને કેવો વલોપાત કરો છો ખબર પડે કોઈ ચર્ચા ચાલતી હોય તમારું વાત ચાલતી હોય તમને ખબર હોય બધું જ હોય છતાંય તમારે મૌન રહેવાનું કારણ કે તમારે મૌન રદ છે બોલવાનું નથી આવી રીતની પણ જાતને તપાસી લેવાની ચકાસી લેવાની આપણે કોઈ વસ્તુની ક્યાં કિંમત કરીએ છીએ આવું થાય ત્યારે આપણે ભગવાનને ભજીએ છીએ ભગવાનની કોઈ કિંમત કરતા નથી આપણા અસ્તિત્વની કોઈ દિવસ કિંમત કરતા નથી મહાભયંકર જ્યારે મારી ચાલી છે અત્યારે ત્યારે આપણે મંદિરોમાં દોડતા જઈએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ઉપયોગ ઉપયોગિતાવાદી માણસો છીએ આપણને ઉપયોગમાં આવે એવી વસ્તુને જ આપણે ભજન કરીએ છીએ આપને નિઃસ્વાર્થ ભાવે કામ કરવાની કોઈ મજાની ખબર જ નથી મફતમાં મળે એની કોઈ કિંમત કરતું નથી આપણો આ પ્રાણવાયુ હવા લઈએ છીએ શ્વાસમાં આખું બ્રહ્માંડ ફરતા 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 કદાચ માનો કે તમે ભગવાન હો દેવ હો અને બ્રહ્માંડમાં ફરી શકતા હોવો અને તમારે ઓક્સિજનની જરૂર પડતી હોય માણસની જેમ તો તમે મંગળ ઉપર જાઓ પ્લૂટો ઉપર જાઓ નેપચ્યુન ઉપર જાઓ બુદ્ધ ઉપર જાઓ જુદા જુદા અનેક ગ્રહો બ્રહ્માંડમાં છે ને ફરતા ફરતા બુધ પાસે જાઓ મંગળ પાસે જાઓ શુક્ર પાસે જાઓ અને જ્યારે તમે પૃથ્વી પાસે જાઓ ને ત્યારે તમને ભાવ દેખાય જીવન દેખાય અહીંયા જીવન છે અહીંયા લીલોત્રી છે અહીંયા ગુલાબી કલર છે સમુદ્રની તમે આકાશમાંથી પૃથ્વીને જોજો એવી ગુલાબી ગુલાબી કલરની દુધિયા કલરની એવી દુધિયા કલરની સરસ દેખાય છે હરિયાળી અહીંયા છે જીવન અહીંયા છે ક્યાંય શ્વાસ લેવાની જગ્યા નથી બીજે આવડા મોટા બ્રહ્માંડમાં પૃથ્વી ઉપર આવીને તમે શ્વાસ લ્યો તો તમે શ્વાસ લઈ શકશો અહીંયા ઓક્સિજન છે આ સતત વૃક્ષ વનસ્પતિ ઓક્સિજનની ફેક્ટરી છે આપણને ઓક્સિજન આપે સતત ઓક્સિજન આપે પ્રાણવાયુ આપે છે અને આપણે મફતમાં એ લઈએ છીએ અને કોક એને ગરસે છે એમ કહીએ આપણે કહીએ ગરસી લે ખાઈ લે ને કહીએ ગરસી લે કારણ કે આપણે કિંમત ન કરતા હોય તો એને ગરસી લેવું જ કહેવાય આજે જુઓ તમે એ ઓક્સિજન મફતનો ઓક્સિજન તડપી તડપી માણસ મરે છે કેવી કેવી હાલત કફોડી થઈ છે ઓક્સિજન વગર બધું જ છે આપણી પાસે અત્યારે ડોક્ટર છે બેડ છે બધું છે ઓક્સિજન પતી ગયો છે આજના છાપાનો આંકડો જુઓ તમે મૃત્યુઆંક વધી ગયો શા માટે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ઓક્સિજન ઘટવાથી જે આપણને મફત મળે છે શ્વાસ લઈને મળે છે પણ આપણે કદર કરી ક્યારે કામ મોસ્તથી શ્વાસ લીધો વાહ શું ઈશ્વર તે ઓક્સિજન બતાવ્યું છે મિત્રો એક વસ્તુ યાદ રાખજો જેની આપણે કદર નથી કરતા ને અને જેને આપણે ધ્યાને નથી લેતા ને એ એક વખત સેન્સિટિવ મુદ્દો બની જાય છે સંવેદન આવો એક વખત સંવેદનશીલ મુદ્દો બની જાય છે આ કુદરતી છે તમે જોજો આપણને એવું લાગે ઘરમાં એક અમુક વ્યક્તિની કુટુંબમાં ઘરમાં જ્યારે આપણે એની કિંમત જ ન કરતા હોય આપણને બીજાનો વિચાર થાય કે આ કદાચ ન હોય તો આ ન હોય તો અને ક્યારેક એવું મરણ થઈ જાય કે જેની આપણે કલ્પના જ ન કરી હોય કે આ વ્યક્તિ વહી જાય એમ આવું થાય અત્યારે આપણે પ્રલયના કેટલાય સંભવિત કારણો ગોઈતા હોય માંદગી થાય ત્યારે આ કોઈ ઓક્સિજન પતી જાય આટલી બધી હાલાકી થાય કઈ રીતનું કારણ કે ઓક્સિજન તો મફતમાં મળે છે એટલે ઘણી વખત આપણે છે ને જેને જેને આમ માનતા હોય ને ખૂબ છે જ્યારે તમારી પાસે સમય ખૂબ હોય એમ લાગે બહુ સમય છે ત્યારે તમે સમયમાં હંમેશા મોડા પડશો એટલે આપણી પાસે સત છે ને એ તો ખરી વાત છે સત છે પણ સતની સત એટલે જેનો ભાવ છે એની આપણે કિંમત ન કરીએ ત્યારે ઊંધું વળી જાય છે બધું ખૂબ પૈસા હોય ને એ લોકોને પૈસાની કિંમત નથી થતી પણ એને ક્યારેક એ પૈસો જ લબડાવી દે ટીંગાળી દે અને જે માણસ પાસે પૈસા ન હોય એ સાચવી સાચવીને અને એની બચતની કમાણી રાખતો હોય ને ખબર પડશે કે આ ક્યારેક કામમાં આવશે કોઈ પણ જીવનમાં કોઈ પણ વસ્તુ તમે લો આપણે કેવા છીએ ખબર તમને આપણે જેને પ્રેમ કરીએ છીએ ને એ આપણને મળતું નથી અથવા એમાંથી આપણને કાંઈ જળતું નથી અને જે આપણને પ્રેમ કરે છે એને આપણે કોઈ બી જળતા નથી એની સામે આપણે કોઈ બી મોં ફેરવીને જોતા નથી ખરેખર જીવનમાં સુખી થવું હોય તો તમને કોણ પ્રેમ કરે છે એને શોધજો તમે કોને પ્રેમ કરો છો એની પાછળ નહીં પડતા આપણા માતા પિતા એ આપણે ખૂબ પ્રેમ કરે છે આપણી બેન આપણે ખૂબ પ્રેમ કરે છે પણ આપણે આપણા લબાડિયા મિત્રો પાછળ ફરીએ છીએ બેનને ના પાડીએ હું તારા ભેગું નહીં આવું મારા મિત્રોને મેં ફરવા જવાના છીએ દાદાને આપણી ખૂબ જરૂર છે આપણે દાદા પાસે તો બેસતા જ નથી દાદાને એમ થાય છોકરો મારી પાસે આવે મારા પગને અડે મારા પગને દબાવે મારો દીકરો મારી ઉપર હાથ ફેરવે તો જેમ બાળક નાનું હોય ત્યારે એના પેરેન્ટ્સની ઉપર એના માતા મા એના પિતા એના વાળમાં હાથ ફેરવતા જેમ મજા આવે ને એવી જ મજા આવે વૃદ્ધ લોકોના વાળમાં આપણે હાથ ફેરવીએ એના ગાલને અડીએ એના પગ દબાવી દઈએ ત્યારે એને ધમપોળ અંદરની અપેક્ષાઓ હોય છે પણ આપણી પાસે એવો સમય ક્યાં છે આપણે વોટ્સએપમાં ફેસબુકમાં ભણવામાં ગણવામાં રખડવામાં દોસ્તોમાં એટલા બધા આપણે વ્યસ્ત છીએ કે એવો સમય આપણી પાસે રહેતો નથી અને દિવસ સાથમી જાય છે આ આ જે આપણો જે જીવનનો અમૂલ્ય સમય છે એને આપણે ગુમાવી દઈએ છીએ અમૂલ્ય સંબંધ છે એને ગુમાવી દઈએ છીએ કેટલાય લોકો તમે વિચાર કરજો કે મને તો ઘણું બધું ગમે છે પણ હું કોને ગમું છું પછી તમે એના બેના દાખલા અલગ અલગ માણજો કે મને જે જે ગમે છે એની પાછળ મેં કેટલી મહેનત કરી અને હું જેને ગમું છું એના માટે મેં કેટલી મહેનત કરી ગણિત હા ઊંધું મળશે જીવનમાં આપણને જે ચાહે છે ને એને આપણા જીવનમાં એન્ટ્રી આપશો ને તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય એ તમારી સમજણ ગણા છે એ તમારું દહાપણ ઘણા છે પણ જ્યારે આપણે કોઈને ચાહીએ છીએ આપણને ગમે છે પણ આપણે એને કદાચ ગમીએ કે નથી ગમતા કે પૂરા નથી ગમતા ત્યારની આપણી દોડ છે ને એ જાજવા પાછળની દોડ છે જળ પાછળની દોડ નથી ખૂબ મોડી મોડી ખબર પડે આપણને કે સાલું દોડ્યો થાઇકો હાંફો અને ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ જળ નહોતું આ તો છળ હતું છળ આવું થાય છે મિત્રો એટલે જીવનમાં આ બધી વસ્તુઓ છે એને ડહાપણથી જોવું દર્શન કરવું એનું સાચું દર્શન કોને કહેવાય ફિલોસોફીમાં ફિલોસોફીનો શબ્દ છે દર્શનશાસ્ત્ર તત્વજ્ઞાન કહીને એક શબ્દ દર્શનશાસ્ત્ર એવો શબ્દ દર્શન એટલે જોવું દર્શનનો સંસ્કૃત દસ ધાતુ ઉપરથી આવેલો શબ્દ છે દશ એટલે જોવું તો જોવું એટલે શું આ જોઉં છું એ બધું નહીં પણ જોઉં છું એને પછવાડે કંઈક છે એને જોવું જે શાશ્વત છે જે સત્ય છે જે ક્યારેય આ થમતું નથી જે કાયમ રહેવાનું છે એને જોવું બાકી હું જોઉં છું ને સ્વપ્નમાં પણ જોઉં છું સ્વપ્નમાં હું કોઈ વારે વાતું કરું છું સ્વપ્નમાં મને કદાચ પ્લેન મળી જાય છે મોટર કાર મળી જાય છે પણ સ્વપ્નની અંદર હું જોઉં છું એ સત્ય નથી એ જોઉં છું એ સાચું નથી એ છોડ છે એટલે જીવનમાં જે ખરેખરનું રિયલ તત્વ છે એને નિહાળવું મિત્રો મેં તમને વાત કરી એમ મારે એક બ્લડ ડોનેશન કેમ્પ પણ છે આજે કોલેજમાં ત્યાં પણ જવાનો છું અને એકબીજું મેં વાત કરી એમ અમારે દવાખાના એક બસમાં મૂકવાના જવાના છે પેરેન્ટ્સને એટલે એક વાત કહી દઉં મેં તમને પહેલાં વાત કરી કે જગતમાં રૂત શબ્દને યાદ રાખજો રોગ ગડપણને મૃત્યુ આપણા માટે લાગે ગભરાવાનું નથી કોઈ વસ્તુથી રોગ સામાન્ય વસ્તુ છે આજ સુધીનો કોઈ એવો જગતમાં એવો માણસ નથી એને રોગ ન આવ્યો ગડપણ કોઈ એવો માણસ નથી ગડપણ ન આવ્યું સો વર્ષનું થવું હોય તો ગડપણ તો આવે જ અને મૃત્યુ એ સૌને આવે છે કોઈને એકને નથી આવતું સામૂહિક છે આ બધું એટલે રોગ ઘડપણ ને મૃત્યુ એ અટલ ઘટના છે જીવનની કુદરત માટે મોટા મોટા પ્રલયો પણ સામાન્ય અથવા કંઈ નથી એમ કહીએ તો એ ચાલે સર્ક્યુલેશન થતું હોય છે જગતમાં સર્ક્યુલેશન થતું હોય છે સમાનતાઓ ખાલી આપણે ઇન્કમટેક્સની સંસ્થા મૂકીને સમાનતા લેવીને આર્થિક એવું જ નથી જગતમાં બધું જ સર્ક્યુલેશન બધું જ સમાન થવા માટે ચાલતું હોય છે ક્યારેક કુદરત લપડાક મારે ક્યારેક કુદરત આપણી મોંચી પકડીને ફેંકે પાઠ શીખવાડે આવું પણ બને પણ એને હું ફિલોસોફી કાઉન્સલિંગથી જોવાનું એટલા માટે કહું છું કે એટલા બધા તમે જો ગભરાઈ જશો ને તો એક સાયકોલોજી કામ કરશે ડર ગયા છો મર ગયા અત્યારે હું માહોલ જોઉં છું માણસો કોવિડના ભયથી થરથરે છે કોવિડના ભયથી જે માંદો નથી પડ્યો જેને કોવિડ નથી થયો એ પણ ઘરે એ પોતાને કોવિડ થવાનો જ છે ઓક્સિજન પતી ગયો છે હોસ્પિટલમાં બેડ નથી હવે મારું શું થશે આ કાલ્પનિક ભય છે આ કાલ્પનિક ભય માણસને મારી નાખે ખતમ કરી નાખે મન જો એક વખત માંદું પડી ગયું ને તો તમારા શરીરનો ઇમ્યુનિટી પાવર જે કહીએ ને એ પૂરી થઈ જશે કારણ કે મેન્ટલી ઇમ્યુનિટી તમે માઇનસ થયા એટલે પૂરું શરીર પર ઇમ્યુનિટી કાંઈ કામ નહીં કરે એટલે તમારી મેન્ટલી તમે મજબૂત રહ્યો મેન્ટલી સક્ષમ રહ્યો વિચારો કે આ તો જીવન છે બધા બહુ લાંબી યાત્રા છે આપણી આત્માની અનંતો યાત્રા અનંતો દૂરથી આપણે આવ્યા છીએ એક મુસાફર છીએ દરિયામાં જેટલા તલ ભર દઈને જેટલા તલ થાય એટલા પૂર્વમાં આપણે જન્મો લઈ ચૂક્યા છીએ અને હજુ કેટલાય લેવાના છે એકાદું મૃત્યુ આમ હોય એવું સ્વીકારો સહજતાથી હારી નથી જવાનું શરણાગતિ નથી સ્વીકારવાની પલાયન નથી જવાનું પણ માત્ર એક વસ્તુ વિચારો ને કે કોઈ પ્રકૃતિ માં છે કોઈ નિસર્ગ છે અથવા કોઈ ભગવાન છે કોઈ નિયંત્રતા છે અંતે તો મારું અસ્તિત્વ એના ખોળામાં છે એ કરશે એ જ સારું હશે એ કરશે મારું કલ્યાણ હશે અરે આપણા બાળકને સે જેવું કંઈક ઠોકર લાગી જાય તો આપણને કેટલું દુઃખ થાય છે થાય ને તો પછી એ તો જગદંબા છે આપણી છે એના આપણે સૌ સંતાનો છીએ તેરી હે જમી તેરા આસમા તું બડા મહેરબા તું મહેરબા કર એવું કંઈક સરસ મજાની આપણી પ્રાર્થના છે એનું જ બધું છે ઈશાવાસ્ય ઈદમ સર્વમ એના ખોળામાં આપણે રમીએ છીએ એટલે ઈશ્વરની આસ્થા આધ્યાત્મિકતા આસ્તિકતા આપણને બળ આપે છે બળ આપે છે આવા સમયે તો ખાસ બળ આપે છે એટલે એ બળથી જીવવું એ બળથી નિહાળવું પરિસ્થિતિ આવી છે પ્રતિકૂળ પરિસ્થિતિ છે તો એની સામે નિહાળવું આધ્યાત્મિકતાને દ્રષ્ટિકોણથી જોવું એક જહાજની અંદર ખૂબ મોટું તોફાન આવે છે બધા ગાંગા થઈ જાય છે દોડવા માંડે છે ત્યારે એક સંત માણસ શાંતિથી એ ઉઠેલું તોફાનને નિહાળે છે જુએ છે મોટા મોટા મોજાઓ આવે છે એના જહાજ સાથે અથડાય છે ત્યારે કોઈ વિદેશી કોઈ માણસે એ ભારતીય સંતને પૂછ્યું કે તમને કંઈ દુઃખ નથી લાગતું તમને કંઈ તકલીફ નથી થતી કે આવે તો પ્રલય થવાનો છે આપણે હમણાં મૃત્યુ પામશું આપણો પ્રલય થાય આ જહાજ આપણું જહાજ ડૂબી જવાનું છે ત્યારે એ એમને કહે છે કે હા હું જોઈ રહ્યો છું કંઈક આવું થવાનું છે પણ મને ડર નથી લાગતો એટલા માટે કે હું તલવાર ખેંચીને તારા ધડ ઉપર રાખું તો તને ડર લાગે મારો કે ન લાગે તમારો ડર તમે તો સંત છો તમે તો કરુણાના મૂર્તિ છો તમારો ડર મને ન લાગે તો બસ આ જે નિયંતા છે આ જગત કરતા છે એ કરુણાની મૂર્તિ છે અને હું એનું સંતાન છું મને એનો ડર થોડો લાગે આ તોફાન જેને તમે તુફાન કહો છો જેને તમે અનિષ્ટ કહો છો એને પણ હું તો ઇષ્ટ જ ગણું છું હું કોઈનું કાવૂતરું નથી ગણતો એનું આ પણ એનું આયોજન એની વ્યવસ્થા ગણું છું એટલે ખાલી આપણી કંપનીઓમાં જ આપણે મેનેજમેન્ટ કરીએ છીએ એવું નથી શિવ મેનેજમેન્ટ પણ હોય છે ઈશ્વર પણ મેનેજમેન્ટ કરતો હોય છે એની કંઈક વ્યવસ્થા હશે પણ આપણે પ્રયત્ન થોડો છોડી દેવાનો પ્રયત્ન કરવાનો સાજા રહેવાનો પ્રયત્ન કરવાનો કોવિડની સામેની જે આપણી ગાઈડલાઈન છે એમાં ક્યાંય આપણે તોડીએ નહીં ગાઈડલાઈન એવો પ્રયત્ન કરવાનો અને કોરોના એવી વસ્તુ નથી પરાયણ આપણી સાથે અથડાઈને ભટકાઈ જાય કોરોનાએ પણ એક એને એનો પ્રોટોકોલ રાખ્યો છે કે જો આપણે માસ્ક પહેરતા હોઈએ આપણે ઉકાળા લેતા હોઈએ સ્ટીમ લેતા હોઈએ અને સંક્રમિત થાય એવા વાતાવરણમાં ન જતા હોઈએ તો કંઈ કોરો કોરોના પરાયણે આપણી અંદર ખુશી નથી જતું આવું તો છે જ કંઈક આપણે જોઈએ છીએ એક વ્યક્તિને થાય છે પછી બીજી વ્યક્તિના એક વ્યક્તિ હોય કોઈ કોવિડની સાથે બહુ રેખડો હોય ત્યારે એમને થાય છે આવું આપણે જોઈએ છીએ તેરી હે જમી તેરા આસમા તું બડા મહેરબા તું બક્ષિશ કર બરાબર હેમંગ હેમંગ સરસ આવું એક ગીત છે મને એમ છે ધ બર્નિંગ ટ્રેન એવું એક જૂનું બહુ સરસ પિક્ચર છે એક આપત્તિ આવી છે ટ્રેન સળગી હોય છે ને બધા આપત્તિની અંદરથી પસાર થાય છે એવું છે પણ આપત્તિ જગતમાં ક્યારેક ક્યારેક સંપભાવ પ્રેમભાવ પણ લઈ આવતી હોય છે એક મેં પિક્ચર જોયેલું છે એમાં કંઈક એવું છે કે જ્યારે પૃથ્વી ઉપર એ પિક્ચરની શરૂઆત થાય ત્યારે એવું છે કે પૃથ્વીની સરહદો બધી લડતી હોય છે સરહદો લડતી હોય છે ધર્મ માટે થઈને જાતિ માટે થઈને અને ભૂમિ માટે થઈને લડતી હોય છે પણ પરગ્રહવાસીઓનો એટેક થાય છે પૃથ્વી ઉપર અને થાય છે શું ત્યારે દરેક માણસનું આખી પૃથ્વીનું અસ્તિત્વ જોખમાઈ જાય છે જોખમમાં આવે છે અને અસ્તિત્વ જોખમમાં આવે છે ને ત્યારે બધા ભેગા થાય છે અને આખી પૃથ્વીના બધા દેશો ભેગા થાય છે અને આખા પિક્ચરમાં એનું આયોજન થાય છે અને છેલ્લે લડે છે અને પરગ્રહવાસીઓને ભગાડે છે ત્યાં સુધી શરૂઆત થાય છે પિક્ચરની ત્યારે આખી સરહદો બધી એક બધી સરહદો લડતી દેખાડે છે વચ્ચે બધી શાંતિ આવી જાય છે અને એવરા પરગ્રહ વહી જાય છે પછી પાછું જેવો શરૂઆત હતી એવો પિક્ચરનો અંત છે પાછા લડવા લાગે છે એટલે ક્યારેક કદાચ ગઈકાલે મેં જોયું એક ફેસબુકમાં એક વિડીયો જોતો હતો મુસ્લિમ ભાઈઓ હિન્દુ જે ડેટ બોડીઓ હતી એની સ્મશાન વિધિ કરતા હતા મને લાગે છે ખરેખર કોરોનાએ આવું ઘણું બધું શીખવશે છે આપણે કદાચ હિન્દુ મુસ્લિમમાં કે ક્યાંય સુધી વહી ગયા હતા જીવનનું અસ્તિત્વ ભૂલીને અને એ શીખવાડે કે ભાઈ અંતે તું માણસ છો માણસ તારે કોઈ મુસ્લિમ સાથે લડવાનું નથી તારે કોઈ હિન્દુ સાથે લડવાનું નથી તારે તારા અસ્તિત્વને ટકાડવા માટે આ પૃથ્વીનો શ્વાસ તારે કાયમી તારો ટકી રહે એવા તારા અસ્તિત્વને તારે પ્રેમ કરવાનો તારે નિર્દોષ જીવન જીવવાનું છે તારે રાગ દ્રષ્ટિથી નહીં તારે પ્રેમ ભાવથી જીવવાનું છે તારે રાતના ઉજાગરા કરવાના નથી સમયસર સુઈ જવાનું છે સમયસર ઉઠી જવાનું છે સમયસર ખોરાક લેવાનો છે નિર્દોષ જીવન જીવ તો તારું અસ્તિત્વ કાયમી ટકી રહેશે પણ તું કાળા ધોળા કરીશ અને માણસને પ્રેમ કરવાના બદલે માણસનો ધીકાર કરીશ તો કદાચ પરિસ્થિતિ વેદોની અંદર આવું લખ્યું છે હું આ કહું ને આપણે અંદર આ તો અંધશ્રદ્ધા છે આવું કરશે જૈસી કરની વૈસી ભરની આવું બધું તો ઘણા એમ કે આ બધું તો ડરાવવાનો માહોલ છે એવું નથી વેદોની અંદર એવું લખ્યું છે જ્યારે પ્રકૃતિ રૂઠે અને વરસાદ ન થતો હોય ત્યારે વરસાદનો એક યજ્ઞ આપ્યો છે આપણે અંદર વરસાદનો યજ્ઞ એટલે હું આ બધું કરીને હોમવાનું એવો નથી યજ્ઞની અંદર યજ્ઞની અંદર છે ને સ્વાહા અને સ્વાધા હોય છે એટલે કે કંઈક નાખી દેવું ભસ્મ કરી દેવું હોય કંઈક એમાંથી ઉપાડી દેવું સ્વાહા આપણા દુર્ગુણો છે ને એને એમાં હોમવાના છે દુર્ગુણોને આ યજ્ઞનો સાચો અર્થ છે અને માણસને ઉર્ધ્વમાં લઈ જવાનો છે એટલે કે જે જાતિની અંદર અથવા તો જે માહોલ ત્યારે હું જંગલ હતું એક ઇલાકા હતા આ આ વિસ્તાર છે દ્રવિડોનો વિસ્તાર એ એ લોકોને ભગવાનની સમજણ નથી તો ત્યાં ભગવાનની સમજણ વાળો એક વર્ગ જ હતો બ્રહ્મનો પ્રચાર કરતો બ્રહ્મનો પ્રચાર કરતો આ બ્રહ્મનો પ્રચાર કરવો બ્રહ્મ એટલે એને શીખવાડવું ભાઈ ભગવાન છે એનો વિચાર કર એના આપણે સંતાનો છીએ એ કરુણા મૂર્તિ છે એ આપણું લોહી બનાવે છે આપણું ખાધું પચાવે છે આપણને નિંદ્રા આપે છે અને એને ત્રિકાળ સંધ્યા શીખવવાની ત્રિકાળ સંધ્યા એટલે ત્રણ વખત ભગવાનને યાદ કરવાનું શીખવવાનું અને અધર ઇઝ નોટ અધર બટ અધર ઇઝ માય બ્રધર આવો ભાવ લઈ આવવાનો બીજો એ બીજો નથી પણ બીજો મારો ભાઈ છે આવા લોહીનો સંબંધ શીખવાડવાનો આવું જે કામ કરતો ને એ બ્રહ્મનો પ્રચાર કરતો અને એને બ્રાહ્મણ એવું નામ આપવામાં આવતું બ્રાહ્મણ બ્રહ્મનો પ્રચાર કરવાવાળો માણસ બ્રહ્મ બ્રાહ્મણ યજ્ઞ કરતો અને એવું લખ્યું છે વેદોમાં કે આવું જ્યારે થતું ને એ સમયે જ્યારે વરસાદ ન થતો દુષ્કાળ પડતો ત્યારે આ જે બ્રાહ્મણ હતો બ્રહ્મનું કામ કરવાવાળો માણસ હતો એ યજ્ઞ કરતો એને લાગતું કે મારી ત્રુટી છે ક્યાંક મારે કરવું જોઈએ નથી કરતો અને ત્યાં પહોંચીને ઈશ્વરનો સંબંધ સ્થાપતો અને લોકોને જે જંગલી જીવન જીવતા જે પશુતુલ્ય જીવન જીવતા હતા એને સભ્યતા અને સંસ્કૃતિથી જીવન જીવાડવાનું શીખતો અને પ્રકૃતિ રીઝતી અને વરસાદ થતો આજે આપણે કદાચ એવું નથી કરતા ઈશાઇઓ કરે છે ખ્રિસ્તી આપણે સતત એને ગાળો દેતા રહ્યા છીએ ને એ લોકો કરે છે શું કરે છે ખબર એમ લાગે આફ્રિકાના આ જંગલની અંદર કોઈ હજુ બાઇબલ લઈને પહોંચ્યું નથી તો એનો જે આ ભક્ત વર્ગ છે પ્રચાર કરવાવાળો એનો બ્રાહ્મણ છે એ ત્યાં બાઇબલ લઈને જાય છે માનવભક્ષી લોકો જ્યાં માણસના માંસ હાડને મારીને ફાડીને પશુઓને ખાઈમ ખાઈ જાય છે એની વચ્ચે જે ત્યાં બાઇબલ ઘુસાડે છે બાઇબલ પહોંચાડે છે મહેનત કરે છે અને આપણે કહીએ છીએ ખ્રિસ્તી ધર્મ બધે પ્રસર થયો છે ધર્મ વટાળની પ્રવૃત્તિઓ કરે છે એ પ્રચાર કરે છે એના ધર્મનો આપણે નથી પહોંચી શક્યા આપણા દલિતભાઈ પાસે આપણા વાઘરીભાઈ પાસે આપણા દુર્બળ જે ભાઈઓ છે એને આપણે જ્યારે શુદ્રને ક્ષુદ્ર કહીને દૂર રાખીએ છીએ ત્યારે કોઈક માણસની તો હું ફેને જોશે હું નથી પહોંચી શક્યો એટલે એ જાય છે મારે એમાં બહુ બળાપો કરવાની જરૂર નથી મારે પ્રયત્ન કરવાની જરૂર છે મારે સેવા કરવાની જરૂર છે મારે એને પ્રેમ કરવાની જરૂર છે એટલે સમય પાસેથી શીખવું જોઈએ આ સમય કંઈક શીખવડવા આવ્યો છે એવું પણ માનવું જોઈએ અને એની સામે ઈશ્વરનો સંબંધ રાખીને ઈશ્વરનો વિશ્વાસ રાખીને હિંમતપૂર્વક અડગ રહીને હોવવું જોઈએ આ સાથે હું મારું બોલવાનું વિરમું છું મારે હવે ફોન આવે છે એટલે હું જાઉં છું પાછા આવતા શનિવારે આપણે મળશું આવજો બેટા હસ્તુ